નવસારી સરકારી નોકરી આપવાના બહાને યુવકો સાથે છેતરપિંડી આચરતી યુવતી દિલ્હીથી ઝડપાઈ. એનજીઓ ચલાવતી રસીદા ઠાકુર પણ આરોપી તરીકે સામે આવી હતી. દિલ્હીની ઠગ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન થયા બાદ ગત રોજ નવસારી એલસીબી દ્વારા તેણીને દિલ્હીથી ઝડપી લેવામાં આવી છે. નવસારી જિલ્લાના ગણદેવીના કરાટે શિક્ષક સાથે થયેલી ઠગાઈમાં નવસારીમાં રહેતી અને તપસ્યા નારી સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામની એનજીઓ ચલાવતી રિશિદા ઠાકુર પણ આરોપી તરીકે સામે આવી હતી. દિલ્હીની ઠગ ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન થયા બાદ ગત રોજ નવસારી એલસીબી દ્વારા તેણીને દિલ્હીથી ઝડપી લેવામાં આવી છે. ફિલ્મ સ્પેશિયલ 26ને પણ ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી નવસારીમાં બની હતી, જેમાં દિલ્હીના ઠગ બાજુએ નવસારીના ફરિયાદી યુવાનો વિપિન કુશવાહા સાથે તેના મિત્ર અભિષેક પટેલને દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પાસેના જૂના રેલવે યાર્ડમાં લઈ જઈને એન્જિનના ડબ્બા દૂરથી બતાવી કથિત રીતે રેલવે વિભાગની ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ બંને યુવાનોના કોલ લેટર અને આઈ કાર્ડ પણ વોટ્સએપથી મોકલ્યા હતા. બંને યુવાનો પાસે ટુકડે ટુકડે કુલ 33 લાખથી વધુ રૂપિયા ઉસેટી નોકરી આપતા આખરે બંને પક્ષ વચ્ચે થયેલા સમાધાનમાં 1.70 લાખ રૂપિયા પરત કરી બાકીની રકમ અંગે કલ્લા તલ્લા કરતા આખરે બંને યુવાનોએ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે રિશિદા ઠાકુરની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં મહિલા આરોપી રિશિદા ઠાકુર દ્વારા પોલીસ સ્ટેશનમાં મીડિયાકર્મી અને પોલીસ સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે દિલ્હી સ્થિત જગમીતસિંહ આશુતોષ અરોરા, નિખિલ છાબરા, દીપક અને ગોરખ ધામા પોલીસ પકડથી દૂર છે. અર્પિશ કશ્યપ, જયદેશ ટીવી, નવસારી.